નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિદ સમીરમાં આ વિડીયોને લાઈક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકનને જરૂરથી દબાવો સાદુ વિધાન સૌ પ્રથમ સાદા વિધાનનો અર્થ સમજીશું અર્થ જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાધુ વિધાન કહે છે હવે સાદા વિધાનનું ઉદાહરણ સમજીશું ઉદાહરણ નંબર એક કબીર વડ જોવાલાયક સ્થળ છે બે ભારતનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વિધાનનો અર્થ જોઈ ચૂક્યા છે અને તેના બે ઉદાહરણ પણ સમજી ચૂક્યા છે હવે બીજા અન્ય ઉદાહરણો સમજીએ ઉદાહરણ નંબર ત્રણ મિહિર અંગ્રેજી શીખે છે આ વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોવાથી આને સાદું વિધાન કહેવાય છે બીજું એક ઉદાહરણ જોઈએ નંબર ચાર રાજન વોલીબોલ રમે છે આ ઉદાહરણમાં પણ બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોવાથી આને સાદું વિધાન કહે છે આ ચાર ઉદાહરણ સમજ્યા પછી આપણા મનમાં કદાચ એ પ્રશ્ન ઉદ્ભવતો હોય કે સાદા વિધાનમાં માત્ર એક જ વિધાનનો સમાવેશ થાય છે તો પછી એક જ વિધાનનો સમાવેશ થતો હોય તેને સાદું વિધાન કહેવાય આવી વ્યાખ્યા લખી શકીએ કે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે આવી વ્યાખ્યા લખી શકતા નથી કેમ કે માત્ર એક વિધાન હોય તો તેને સંયુક્ત વિધાન પણ કહી શકાય છે આ મુદ્દાની વિગતવાર સમજૂતી સંયુક્ત વિધાનના મુદ્દાની અંદર કરીશું પણ અત્યારે સાદા વિધાનની વ્યાખ્યામાં આપણે એ જ યાદ રાખવાનું છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે

સંયુક્ત વિધાનનો જે અર્થ આપણે હમણાં સમજ્યા એ અર્થનું વિશ્લેષણ કરીએ તો આપણને બે શક્યતાઓ મળે છે સંયુક્ત વિધાનનો જે અર્થ આપેલો છે એમાં પહેલાં લખેલું છે કે જે વિધાનમાં એક કે એકથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહેવાય તો પહેલી શક્યતા છે કે એક જ સાદું વિધાન હોય અને એ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને આપણે સંયુક્ત વિધાન કહી શકીએ છીએ અને બીજી શક્યતા કે એકથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને પણ સંયુક્ત વિધાન કહી શકાય છે તો આપણે પહેલી શક્યતા છે એને સમજી લઈએ એક જ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેવું સંયુક્ત વિધાન આ મુદ્દાને સમજવા માટે એક નોંધપાત્ર મુદ્દો આપણે સમજવો પડશે કે જો વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય પણ તેમાં મૂળ વિધાનનો નથી નહીં એ વાત ખરી નથી એ વાતમાં તથ્ય નથી એ વાત સાચી નથી એમ નથી એ વાત ખોટી છે જેવા શબ્દો દ્વારા નિષેધ થયેલો હોય તો તે વિધાનની સંખ્યા એક હોવા છતાં તેને સંયુક્ત વિધાન કહેવાય અહીંયા આગળ જે ડેસ કરેલા છે એની જગ્યાએ વિધાન આવશે અને એના પછી આ શબ્દો દ્વારા જે મૂળ વિધાન હોય એ મૂળ વિધાનનો નિષેધ થયેલો હોય છે હવે પ્રશ્ન થશે કે મૂળ વિધાન એટલે શું તો વિધાનની અંદર જે હકારાત્મક વિધાન હોય છે એને મૂળ વિધાન કહેવામાં આવે છે અને નિષેધ એટલે એ મૂળ વિધાન છે એનો અસ્વીકાર કરવો એને નિષેધ કહેવામાં આવે છે ઉદાહરણ દ્વારા આપણે આ સમજીએ મુદ્દાને પહેલું ઉદાહરણ સૂર્ય શીતળ છે એમ નથી આ વિધાનમાં સૂર્ય શીતળ છે આ મૂળ વિધાન છે અને આ મૂળ વિધાનનો અસ્વીકાર કરેલો છે આ મૂળ વિધાનનો નિષેધ કરેલો છે એમ નથી એ શબ્દ દ્વારા એટલે મૂળ વિધાનનો એમ નથી શબ્દ દ્વારા નિષેધ કરેલો છે એટલે આ વિધાનની સંખ્યા એક જ છે પણ એક જ વિધાન હોવા છતાં આ વિધાન સાદું ન રહેતા સંયુક્ત વિધાન બની જાય છે બીજું ઉદાહરણ જોઈએ એ વાતમાં તથ્ય નથી કે ગાંધીજી અસત્યવાદી હતા આ વિધાનની અંદર મૂળ વિધાન છે ગાંધીજી અસત્યવાદી હતા અને આ વિધાનનો અસ્વીકાર કે નિષેધ કરેલો છે એ વાતમાં તથ્ય નથી એ શબ્દ દ્વારા એટલે આ વિધાનમાં પણ મૂળ વિધાનનો નિષેધ થયેલો હોવાથી આ વિધાન પણ સાદુ ન રહેતા સંયુક્ત બની જાય છે હવે આપણે આગળ સાદા વિધાનમાં જે વાત કરી હતી કે એક જ વિધાન હોય એને સાદું વિધાન કહેવાય એવી વ્યાખ્યા આપણે કેમ નથી આપતા તો એનું કારણ એ જ છે કે એક જ વિધાન હોવા છતાં વિધાન સંયુક્ત હોઈ શકે છે આ બંને ઉદાહરણમાં માત્ર એક જ વિધાન છે પણ આ સાદું વિધાન નથી સંયુક્ત વિધાન છે અને એટલા માટે સાદા વિધાનની વ્યાખ્યામાં આપણે આ મુદ્દાની વાત કરી ચૂક્યા છે કે એક વિધાન હોય તો એને સાદું વિધાન કહેવાય એવી આ વ્યાખ્યા આપણે લખી શકતા નથી એ મુદ્દો આપણે આ સંયુક્ત વિધાનમાં સ્પષ્ટ કરી ચૂક્યા છે તો અહીંયા આગળ સ્પષ્ટ થઈ જાય છે જે સંયુક્ત વિધાન છે એમાં એક જ સાદું વિધાન હોય છતાં પણ એને સંયુક્ત વિધાન ગણી શકાય છે હવે આપણે બીજી શક્યતા છે એની સમજૂતી મેળવીશું સંયુક્ત વિધાનની બીજી શક્યતા એકથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેવું સંયુક્ત વિધાન આ સમજવા માટે કેટલાક ઉદાહરણ સમજીએ પહેલું ઉદાહરણ હિમાલય પર્વત છે અને ગંગા નદી છે આ ઉદાહરણમાં બે સાદા વિધાનો છે પહેલું સાદું વિધાન છે હિમાલય પર્વત છે અને બીજું સાદું વિધાન ગંગા નદી છે એટલે સાદા વિધાનોની સંખ્યા એકથી વધુ છે એટલા માટે આ સંયુક્ત વિધાન છે બીજું ઉદાહરણ સમજીએ જો ખૂબ જ મહેનત કરીશું તો ચોક્કસ સફળતા મળશે આ વિધાનમાં પણ બે સાદા વિધાનો છે પહેલું સાદું વિધાન છે ખૂબ જ મહેનત કરીશું અને બીજું સાદું વિધાન છે ચોક્કસ સફળતા મળશે એકથી વધુ સાદા વિધાનો છે એટલા માટે આને સંયુક્ત વિધાન કહેવાય ત્રીજું ઉદાહરણ સમજીએ કાં તો હું અમદાવાદ જઈશ અથવા હું વડોદરા જઈશ આ વિધાનમાં પણ બે સાદા વિધાનો છે પહેલું સાદું વિધાન હું અમદાવાદ જઈશ અને બીજું સાદું વિધાન હું વડોદરા જઈશ એટલે અહીં પણ સાદા વિધાનોની સંખ્યા એકથી વધુ છે અને એકથી વધુ સાદો વિધાનો હોવાથી આ વિધાન પણ સંયુક્ત વિધાન બને છે ચોથું અને છેલ્લું ઉદાહરણ જોઈએ જો સાહેબ ફી માગશે તો અને તો જ હું ફી ભરીશ અહીં પણ બે સાદા વિધાનો છે પહેલું સાદું વિધાન છે સાહેબ ફી માગશે અને બીજું સાદું વિધાન છે હું ફી ભરીશ એટલે અહીં પણ સાદા વિધાનોની સંખ્યા એકથી વધુ છે એટલા માટે આ પણ સંયુક્ત વિધાન છે સંયુક્ત વિધાનના આ ઉદાહરણો પરથી આપણને એક વાત અહીંયા આગળ સમજવાની છે કે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો આપેલા હોય છે અને એને કોઈ શબ્દ વડે જોડેલા હોય છે પહેલાં ઉદાહરણમાં આનેથી જોડેલું છે બીજામાં જો અને તો છે ત્રીજામાં કાં તો અથવા છે ચોથામાં જો તો અને તો જ છે અને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવાય જે મુદ્દાની સમજૂતી આપણે આગળ મેળવવાના જ છે પણ અહીં એનો ઉપયોગ થાય છે એટલે આ બાબતને આપણે થોડી સમજી લઈએ તો સંયુક્ત વિધાનમાં આ તાર્કિક કારક કે તાર્કિક સંયોગીનો ઉપયોગ થાય છે અને એની સંખ્યા એક જ હોય છે નોંધ સંયુક્ત વિધાનમાં એક તાર્કિક કારકનો ઉપયોગ થાય છે આ વાત પણ આપણે યાદ રાખવાની છે તો અહીંયા આગળ સંયુક્ત વિધાનનો મુદ્દો આપણો પૂર્ણ થાય છે થેન્ક યુ